આપણે ત્યાં બહુ સરસ કહેવાય છે કે બાળકો એ નથી કરતા જે આપણે કહીએ છીએ બાળકો હંમેશા એ જ કરે છે જે આપણે કરીએ છીએ બાળકો આપણા વર્તનમાંથી શીખે છે રાજનીતિના બાળકો પણ પોતાના જે ઉપરીઓ છે એમને જોઈને એમના વર્તનમાંથી શીખતા હોય છે રાજનેતાઓ સલાહ ભલે ગમે તે આપે એમણે જે કર્યું હોય એ જ રાહ પર ચાલીને આગળ વધવાનો નેતાઓ પ્રયાસ કરતા હોય છે કેમ કે લોકો વિચારે છે કે આ રાજનેતાએ જે કર્યું એ પ્રકારની રાજનીતિ આપણે કરીશું એ પ્રકારના ભાષણ આપીશું એક પ્રકારના નિવેદનો આપીશું તો કદાચ આપણે પણ એ દિશામાં આગળ વધી શકીએ દેશમાં ખૂબ મહત્વના સમાચારો છે એમએસ સ્વામિનાથન ચૌધરી ચરણસિંહ પીવી રાવ જેવા ત્રણ મહાન જનનાયકો રાજનેતાઓ અને સાથે ખેડૂતોના જીવનમાં ક્રાંતિ લાવનાર લોકોને જ્યારે ભારત રત્ન દેશનું સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત થઈ છે ત્યારે કોઈક એને રાજનૈતિક સોદો કહી રહ્યું છે કોઈ કહી રહ્યું છે કે ખાસા સમય પછી પણ યોગ્ય સન્માન થઈ રહ્યું છે પણ દેશના એ સમાચારો એ લોકો વિશે અને રાજનૈતિક સોદો કે પછી ખરેખર હકદારને સન્માન એ બધા વિશે વાત કરતા પહેલા રાજ્યના એવા સમાચારથી શરૂઆત કરવી છે જે આપણા રાજ્યની વિધાનસભાના છે પણ પ્રશ્ન થાય કે મંત્રી આવું શું કામ બોલતા હશે નમસ્કાર આપની સાથે હું દેવાંશી પ્રસ્તાવનામાં જે બાળકની વાત કરીએ બાળક આજે અમને રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલમાં દેખાયું અને જેમનામાંથી એ શીખ્યા એ વ્યક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેખાયા જ્યારે એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા આજે પણ રાજ્યમાં જ્યારે જ્યારે કુપોષણની ચર્ચા થાય ત્યારે મુખ્યમંત્રી રહેતા નરેન્દ્રભાઈ મોદીએ આપેલું એક નિવેદન હંમેશા ચર્ચામાં આવે કે નરેન્દ્રભાઈને જ્યારે કુપોષણ પર પ્રશ્ન પૂછવામાં આવતો ત્યારે કહેતા કે મહિલાઓ પોતાની ફિગર મેન્ટેન કરે છે એના ચક્કરમાં કુપોષિત હોય છે એમનો કહેવાનું તાત્પર્ય જે પણ હોય પણ આજ દિન સુધી વિપક્ષ માટે સૌથી મોટું હથિયાર રહ્યું છે કે વિપક્ષોએ હંમેશા એ વાતને યાદ કર્યું કે કુપોષણને ગંભીરતાથી લેવાની જગ્યાએ રાજ્યના મુખ્યમંત્રીએ જે તે સમયે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું આપણા રાજ્યમાં પણ કુપોષણની ચર્ચા હતી કુપોષણ પર ખૂબ ગંભીર પ્રશ્નો હતા એના આંકડા સામે આવી રહ્યા હતા લાખોની સંખ્યામાં બાળકો કુપોષિત સ્ત્રી કુપોષિત હોવાના આંકડા છે એ આંકડાને છણાવટથી ઝીણવટથી જોવામાં આવ્યા તો ખબર પડી કે જે સમસ્યા માત્ર પહેલાં આદિવાસી વિસ્તારો પૂરતી સીમિત હતી મોટા ભાગે એમાંથી એ બહાર આવીને રાજ્યના સમૃદ્ધ કહેવાતા જિલ્લાઓમાં પણ એ સમસ્યા ફેલાઈ છે ગુજરાત આપણે જ્યારે ઓલ ઓવર રાજ્ય તરીકે સમૃદ્ધ કહીએ છીએ ત્યારે આપણે એ પણ કહીએ છીએ કે રાજ્યના પછાત વિસ્તારોમાં સ્થિતિ છે રાજ્ય સંપૂર્ણ સમૃદ્ધ અને સો ટકા ત્યારે જ કહેવાય કે જ્યારે દરેક વિસ્તારોમાં કુપોષણ જેવી સમસ્યાઓ ન હોય આપણે ત્યાં હેપીનેસ ઇન્ડેક્સ સુધી તો આપણે પહોંચ્યા નથી આપણા પોષણ પર આપણે ખૂબ ચિંતા કરવી પડે એમ છે એવા સમયમાં મંત્રી મહિલા અને બાળ વિકાસના મંત્રી ભાનુબેન બાબરીયાએ બહુ સરસ વાત કરી એમણે જે ગૃહમાં આપેલો જવાબ છે એ મંત્રીને છાજે શોભે અને જેવો અપેક્ષિત હોય એ પ્રકારનો જવાબ હતો કોઈ સરકારી જવાબ નહોતો એ કહી રહ્યા હતા કે કુપોષણ કરતા પણ પોષણની સમજણનો અભાવ છે એ રાજ્ય સરકારના નેતા હોવાના કારણે એક વાત નહોતા કહી શક્યા કદાચ અને એમણે કહેવી જોઈતી હતી એ વાત એ હતી કે પોષણની સમજણના અભાવ કરતાં પણ વધારે આપણે જેને પોષણ સમજીને ખાઈ રહ્યા છીએ એમાંથી અડધું નકલી નીકળી રહ્યું છે માણસો સુધી એ પોષણ પહોંચી નથી રહ્યું લોકો ખાઈ રહ્યા છે પેટ ભરાઈ રહ્યું છે પણ એમના શરીરને એ દ્રવ્યો નથી મળતા જે ખોરાકમાંથી મળવા જોઈએ માણસ કેળું ખાઈને એમાંથી જો એને ઝેર મળતું થઈ જાય તો સમજવાનું કે આપણે પોષણની આખી સિસ્ટમને તોડી રહ્યા છીએ પણ બહુ જ ડિટેલમાં એમણે ન કહ્યું પણ છતાં એમણે એટલું તો કહ્યું કે પોષણની સમજણનો અભાવ છે એટલે મને ભૂખ લાગી છે મેં પિઝા ખાધા મારું પેટ ભરાયું મેં રૂપિયા પણ ખર્ચ્યા હું અઢીસો રૂપિયા ખર્ચી રહી છું એક સમયનું ભોજન લેવા માટે અને છતાંય મારા શરીરને એ નથી મળી રહ્યું જે શરીર માટે અપેક્ષિત છે ગર્ભવતી સ્ત્રીઓને એ જમવાનું નથી મળી રહ્યું જે એમના માટે અપેક્ષિત છે આદિવાસી વિસ્તારોમાંથી જે પ્રશ્નો સામે આવે એ એમના માટે ભોજનનો અભાવ છે એમની પાસે ભોજનમાં વેરાયટી નથી એ લોકો સેલેડ દાળ શાક બધું એક સાથે કમ્બાઈન બધા જ પ્રકારના પોષક દ્રવ્યો મળે એવું નથી ખાઈ રહ્યા એમની પાસે બહુ સીમિત સુવિધાઓ છે કોઈ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લામાંથી છે તો એ તો મકાઈના રોટલા શાક કે કઢી રોટલા ખાય છે કોઈ ડાંગ બાજુથી છે તો ચોખા પર એનો મુખ્ય આધાર છે એટલે દરેક ક્ષેત્રના જે ફૂડ એ લોકો જે પેદા કરે છે એ લોકો એ જ ખાઈ રહ્યા છે છોટાઉદેપુરમાં અમે એવા અનેક ખેડૂતોને મળ્યા કે જે લોકોની બહુ જ ઓછી જમીન છે એ જમીનમાં એ મેક્સિમમ બે વખત પાક લઈ શકે છે અને એ જે પાક લે એમાંથી જ એમને ખાવાનું હોય છે એમની પાસે કમાણીની બીજી વ્યવસ્થાઓ કે રસ્તા નથી કે બજારમાંથી કશું ખરીદીને ખાય જે ઉગાડે જે પાકે એ ખાઈને એ લોકો પોતાનું પોષણ મેળવે છે અને એટલે જ એમને સંપૂર્ણ પોષણ ન મળે એ એની સામે સરકારે શું પ્રયત્નો કર્યા અને જે પ્રયાસો કર્યા એ ત્યાં પહોંચ્યા કે નહીં એની સમીક્ષા કરતાં કરતાં આપણે એવા સમયમાં આવ્યા કે અહીંયા માણસો પાસે રૂપિયા પણ છે અમદાવાદમાં માણસ પાંચસો રૂપિયા ખર્ચે છે એક ટાઈમ જમવા માટે એક માણસના અને છતાંય એને પોષણ નથી મળતું એ માર્કેટમાંથી ઘી લાવે છે એ પણ શુદ્ધ છે કે નહીં એની કોઈ ગેરંટી નથી ઘી લે છે તો ઘીનું પોષણ એને જે મળવું જોઈએ તો મળતું નથી કોઈક અલગ પ્રકારના ફેટ શરીરમાં જઈ રહ્યા છે તો આ બહુ જ મોટી સમસ્યાને મંત્રીએ મજાક બનાવી દીધી એક બાજુ ભાનુબેને સરસ જવાબ આપ્યો કે પોષણની સમજણનો અભાવ છે બીજી બાજુ ઋષિકેશભાઈ પટેલે એવું કહ્યું કે ઝીરો ફિગર મેન્ટેન કરવા માટે મહિલાઓ આ કરે છે ઋષિકેશભાઈ સિરિયસલી બહુ જ ઓછી મહિલાઓ એવી છે કે જે ઝીરો ફિગર માટે એટલી બધી કોન્શિયસ હોય છે કે એ પ્રકારનું નથી ખાતી ને એ લોકોએ કીટો ડાયટ ને ફલાણો ડાયટ કરીને મગ ખાય છે અને ફણગાવેલા મગને કંઈ ને કંઈ કરીને પનીર ખાઈને પોતાનું શરીર મેન્ટેન રાખે છે પોષણમાં ઝીરો ફિગર માટે એ લોકો જ સંઘર્ષ કરે છે જે લોકોને પોષણની સમજણ છે મોટા ભાગે બહુ જ ઓછી છોકરીઓ એવી છે કે જે ઝીરો ભાગ ફિગર પાછળ ભાગતી હોય પણ એમનામાં પોષણની સમજણ ન હોય જે લોકો ઝીરો ફિગર માટે પ્રયત્નો કરે છે મોટાભાગે કોઈ મોડેલિંગ કરતું હોય કે એક્ટિંગ કરતું હોય કે જે લોકો માટે શરીરનું સુંદર દેખાવું એમના કામની જરૂરિયાત છે તો એ લોકોને સમજણ હોય છે કે પોષણ શેમાંથી મેળવવાનું છે એ લોકો બસ બેફામ ખાખા નથી કરતા જો રાજ્ય કુપોષિત છે તો એના માટે ઝીરો ફિગર જવાબદાર નથી પણ આની પહેલાં સીએમ પણ આવું બોલ્યા હતા જે તે સમયે નરેન્દ્રભાઈ તો કદાચ ઋષિકેશભાઈને એવું લાગ્યું હશે કે આવું બોલવાથી પીએમ બની જવાય તો એ વાતો તો એટલા માટે ભ્રમણા સાબિત થવાની છે કેમ કે એમ પીએમ નથી બનાતું અને આવું બોલવું એ મંત્રી પદની ગરિમાને અને જ્યારે તમારી આગળ ટેગ લાગ્યો હોય પ્રવક્તા મંત્રીનો તો એ એકદમ હાસ્યાસ્પદ આ જવાબ છે અને બીજું કે ખાલી પ્રશ્નને ઉડાડી દેવા માટે પત્રકાર પ્રશ્ન કરે એ પ્રશ્નનો તમારી પાસે જવાબ ન હોય અથવા તમારી પાસે સમજણ નથી તો તમે એવું પણ કહી શકો છો પણ આપણે ત્યાં નાનપ લાગે છે એ સ્વીકારવામાં કે મને આ ખબર નથી અને મને ખબર નથી કે તો પત્રકારો કે તો પછી મંત્રી શું કામ છો તમે પોતાનું કર્તવ્ય માણસ ચૂકે ત્યારે એ વાતને એ વાતનો છેદ ઉડાડી દેવામાં પ્રશ્નનો છેદ ઉડાડી દેવાના ચક્કરમાં મંત્રી ઋષિકેશભાઈ સીધું જ દરેક સ્ત્રીઓને એક જનરલાઇઝ કરીને એમણે એવું કહી દીધું કે ઝીરો ફિગર માટે છોકરીઓ કુપોષિત છે એ વાત ખોટી છે નાના બાળકો કુપોષિત છે આ રાજ્યમાં લાખો બાળકો તો એ કુપોષિત કોના કારણે છે તમે એવું કહેશો કે એની મમ્મીના કારણે કુપોષિત છે તો આપણે ત્યાં તો જે સ્ત્રી ગર્ભવતી થાય છે એના માટે બહુ સ્પેશિયલ કેર રાખે છે આજે પણ ગુજરાત રાજ્યમાં કુટુંબ વ્યવસ્થા સરખામણીએ બહુ સચવાયેલી છે આજે પણ જ્યારે સ્ત્રીની પહેલી પ્રેગ્નન્સી હોય ત્યારે એના સીમંત સંસ્કાર પછી એ પોતાના પિયરમાં જાય છે શું કામ કેમ કે એનું પ્રોપર ધ્યાન રખાય કાળજી રખાય બહુ બધું ધ્યાન રખાય છે એટલે તમે ડાયરેક્ટ એમ ઢોળી દો કે એ લોકો ઝીરો ફિગર માટે આમ કરે છે તો કોઈ ગર્ભવતી સ્ત્રી ઝીરો ફિગર માટે નથી કોઈ કોન્શિયસ રહેતું અને જે લોકો ઝીરો ફિગર બહુ મેન્ટેન રાખે છે એ લોકો પ્રેગ્નન્ટ જ નથી થતા મોટા એ લોકો પસંદ જ નથી કરતા આ રીતે તો આ બધી જ વાતોને આટલી જનરલાઈઝ કરીને મંત્રીએ જે જવાબ આપ્યો સખત ઉડાવ જવાબ હતો ઉડાવ જવાબ કરતાં મને એવું લાગે છે કે જે આ વાતનો જવાબ જેમણે આપવો જોઈએ પ્રવક્તા મંત્રીની પેટર્ન આ રીતે જ ખોટી સાબિત થાય છે કે કોઈ લોચો ન મારી દે બીજા મંત્રી એવું માનીને તમે પ્રવક્તા મંત્રી મૂક્યા કે બધી વાતોનો એ લોકો જ જવાબ આપે હવે એમનો વિભાગ જ નથી એમને ખબર નહીં હોય કે રાજ્યમાં પોષણની એક્ઝેક્ટલી સ્થિતિ શું છે ને ક્યાં ક્યાં પ્રશ્ન આવી રહ્યા છે છતાંય એમણે જવાબ આપ્યો એના કરતાં સારું એ છે કે આપણે જેમ જેમનો વિભાગ છે એમણે જે જવાબ આપ્યો અને થોડો બેટર જવાબ હતો થોડી સમજ સાથેનો જવાબ હતો તો એમને સાંભળીએ એ સિવાય વિપક્ષોએ વિધાનસભા ગૃહમાં ખૂબ આકરા પ્રહારો કર્યા અમિત ચાવડાના ખૂબ આકરા સવાલો હતા એની અંદર વિપક્ષી નેતા છે એમણે અને નલસે નલસે જલ જે છલ યોજના છે એના વિશે વાત કરી તો સૌથી સાંભળીએ એ સિવાય વિપક્ષી નેતામાં બહુ બધા લોકો બહુ બધું બોલ્યા છે પણ આપણે ખાલી અમિત ચાવડાના એક વર્ઝનને સાંભળીએ બાકી ડિટેલમાં એક અલગ વિડીયો કરેલો છે મારી ચેનલ પર તો એ તમે જોઈ શકો છો એકદમ સંક્ષિપ્તમાં બંનેને સાંભળીએ અધ્યક્ષ શ્રી એવી સ્થિતિ છે કે જે માત્ર ગરીબોમાં જ નથી પરંતુ એવું પણ કહી શકાય આ સારા વર્ગમાં પણ કુપોષણનું પ્રમાણ સારા ઘરોમાં પણ જોવા મળે છે અલ્પપોષણ અને અતિપોષણ પણ એક કુપોષણનું પ્રમાણ છે એક પ્રકાર છે માનનીય અધ્યક્ષ અલ્પ પોષણ માટે અનેક કારણો જવાબદાર છે એમાં જન્મ સમયની સ્થિતિ બાળકના જન્મનો ક્રમ માતાનું આરોગ્ય સામાજિક આર્થિક સ્થિતિ રહેણી કહેણીના ખાનપાનની ટેવો કોઈ ચેપ કૃમિ વગેરે જેવા અનેક પરિસ્થિતિને અસર કરે છે આમ અનેક કારણોસર કુપોષણ માટે જવાબદાર છે આજે શું ખાવું અને શું ન ખાવું એ માહિતીનો અભાવ છે માનનીય અધ્યક્ષશ્રી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ જુદા જુદા મંચ ઉપરથી અનેક વખત વાત કરતા હોય છે કે જ્યાં સુધી આપણા વર્તનમાં પરિવર્તન નહીં આવે જે ખાનપાનની જે ટેવ છે એમાં સુધારા નહીં આવે ત્યાં સુધી આ કુપોષણ માટે એક સામાજિક બધાએ સાથે મળીને મુમેન્ટ કરવી પડશે આપણે બધા પ્રજાના ટ્રસ્ટી છે પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ છીએ ત્યારે આપણે વિસ્તારમાં જઈએ તો આ સામેની વાત આપણે બધાને કરવી પડશે કે કુપોષણ શા માટે થાય છે આજની દીકરી છે એ આવતીકાલની માતા છે જો આજની દીકરી છે એ આજે સક્ષમ નહીં હોય હવે પોતે સક્ષમ નહીં હોય તો પરણીને સાસરે જશે તો સ્વાભાવિક છે કે એનું જે બાળકનો જન્મ થશે કુપોષિત બાળક થશે ત્યારે આપણે સામાજિક મુવમેન્ટ એ પ્રમાણે ઉપાડવી પડશે કે દીકરીના યોગ્ય સમયે જ લગ્ન થવા જોઈએ એ ભણેલી ગણેલી હોવી જોઈએ અને સાચી ઉંમરે જો લગ્ન થશે દીકરીના પોષણની ઘરમાં પણ ચિંતા કરવી પડશે આંગણવાડીના માધ્યમથી તો આપણે એક ત્રત્યાંશ ભાગનું એને ભોજન આપીએ છીએ પરંતુ ઘરમાં પણ એને વ્યવસ્થિત ભોજન મળે પોષણયુક્ત આહાર મળે એ પણ ચિંતા કરવી પડશે